હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડુંગળી બટાકાનું શાક. સૌ પ્રથમ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ એક ટીસ્પૂન રાઈ, એક ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ, 8-10 લીલો લીમડો અને 2 લાંબી કાપેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થવા દઈશું. પછી તેમાં 1/2 ટીસ્પૂન હળદર, 1-1.5 ટીસ્પૂન ધાના જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું. સાતથી 8 બટાકાના લાંબા ટુકડા, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું. મિત્રો, તમને ખબર છે ને, આવી બીજી અનેક ગુજરાતી વાનગીઓ ગુજરાતી રસોઈ એપમાં ઉપલબ્ધ છે. ગુજરાતી રસોઈ એપ પ્લે સ્ટોર ઉપરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. હવે કઢાઈને ઢાંકણ લગાવીને 5-7 મિનિટ આ બટાકાને ચડવા દઈશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને આ શાકને ગાર્નિશ કરીશું. ડુંગળી બટાકાનું શાક ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમાગરમ ફુલકા સાથે સર્વ કરીશું.